गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित प्रकरण छ वर्ग ने वर्गमूल। विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे वर्ग करवानी प्रक्रिया समझी गया छे। हवे आपणने ख्याल छे के सरवाड़ानी विरुद्ध प्रक्रिया बादबाकी, गुणाकारनी विरुद्ध प्रक्रिया ए भागाकार, तो तेज रीते वर्गनी विरुद्ध प्रक्रिया कई छे? वर्गमूल छे। तो हवे आपणे अहीं वर्गमूळनी समझ मेळववानी छे। जेम के एकनो वर्ग एक थाय तो एनु वर्गमूळ एक मळे, बेनो वर्ग चार थाय तो चारनुं वर्गमूळ बे मळे, त्रणनो वर्ग नव थाय तो नवनुं वर्गमूळ त्रण मळे, चारनो वर्ग सोल तो सोलनु वर्गमूल चार मळे, पांचनो वर्ग पच्चीस तो पच्चीसनु वर्गमूल पांच मळे, बराबर। तो विद्यार्थी मित्रों, वर्गमूल शोधवा माटेनी एमानी एक रीत छे पुनरावर्तित बादबाकीनी मददथी वर्गमूल शोधवो। आपणे ज्यारे अगाउ वर्ग करता शीखी गया त्यारे जोयुं के आपणे पुनरावर्ती सरवाळानी मददथी जे ते संख्यानो वर्ग शोधता हता, तो हवे एनाथी उल्टी प्रक्रिया, पुनरावर्ती बादबाकीनी मददथी वर्गमूळ शोधवुं। जेम के कोई एक संख्या एक्यासी नुं वर्गमूळ आपणे शोधवुं छे, बराबर। तो एक्यासी माइनस एक क्रमिक संख्याओ, एकी संख्याओने आपणे बाद करता हता, बराबर। तो एक्यासी माइनस एक एटले एंसी। हवे जे एंसी मळे छे एमांथी क्रमिक एक पछीनी एकी संख्या त्रण मळे, एटले एंसीमांथी त्रण बाद करता सित्तोतेर मळ्या, सित्तोतेरमांथी એના પછીની સંખ્યા પાંચ બાદ કરતા બોતેર મળ્યા, બોતેરમાંથી સાત બાદ કરીએ તો પાંસઠ મળે, પાંસઠમાંથી નવ બાદ કરીએ તો છપ્પન મળે, છપ્પનમાંથી અગિયાર બાદ કરીએ તો પિસ્તાળીસ મળે, પિસ્તાળીસમાંથી તેર બાદ કરીએ તો બત્રીસ મળે, બત્રીસમાંથી પંદર બાદ કરતા સત્તર મળે, અને સત્તરમાંથી સત્તર જો બાદ કરવામાં આવે તો ઝીરો મળે। આમ અહીં આપણે જોઈએ તો કુલ નવ પગલાં મળે છે, બરાબર। એનો અર્થ કે એક્યાસી જે છે એનું વર્ગમૂળ કેટલું મળે? નવ મળે, કેટલું મળે? નવ। આપણે અગાઉ જોઈ ગયા કે નવનો વર્ગ કેટલો થાય? એક્યાસી, તો એક્યાસીનું વર્ગમૂળ કેટલું મળશે? આપણને અહીં નવ મળશે। તો આ રીતે આપણે પુનરાવર્તી બાદબાકીની મદદથી જે તે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ। ત્યાર પછી વર્ગમૂળ શોધવાની બીજી રીત છે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું। હવે પહેલાં તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ ખ્યાલ હોવો જોઈએ, તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ, આ બધી જે સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર। તો આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ પૈકી બેની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની રહેશે કે જે સંખ્યાનો એકમનો અંક કયો કયો હોય? બે ચાર છ આઠ કે ઝીરો હોય, તો તેવી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? બે વડે ભાગી શકીએ। ત્યાર પછી ત્રણની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય, તો તેવી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીશું? ત્રણ વડે। ત્યાર પછી પાંચની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? પાંચ અથવા ઝીરો, તો તેવી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? પાંચ વડે ભાગી શકીએ। આ ઉપરાંત કેટલાક વર્ગો આપણે યાદ રાખવાના રહેશે, કારણ કે અવિભાજ્ય અવયવ પાડતી વખતે આ સંખ્યાઓ જો મળે તો સીધો એટલા જ વડે ભાગ ચલાવવાનો। જેમ કે સાતનો વર્ગ, તો સાતનો વર્ગ કેટલો મળે છે? ઓગણપચાસ। અગિયારનો વર્ગ એટલે અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો ને એકવીસ મળે, તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર મળે, સત્તરનો વર્ગ મળે છે બસો ને બ્યાસી, ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ, ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ અને ઓગણત્રીસનો વર્ગ મળે આઠસો ને એકતાલીસ। તો આ વર્ગો આપણે ધ્યાન રાખવાના રહેશે, કારણ કે જ્યારે આપણે અવયવ પાડતા હોઈએ અને આ સંખ્યાઓ જો દેખાય તો તરત જ આપણે એ જ સંખ્યા વડે ભાગ ચલાવીશું। જેમ કે આઠસો એકતાલીસ હોય તો સીધો ભાગ કેટલા વડે ચલાવવો? ઓગણત્રીસ વડે, બસો નેવ્યાસી હોય તો ભાગ કેટલા વડે ચલાવવો? સત્તર વડે, તે જ રીતે એકસો ઓગણસિત્તેર હોય તો તેર વડે, એકસો અગિયાર હોય તો સીધો અગિયાર વડે ભાગ ચલાવો, એકસો એકવીસ હોય તો સીધો કેટલા વડે ભાગ ચલાવવો? અગિયાર વડે। તો આ વર્ગો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાના રહેશે।
तो चलो आ बाबतों ने ध्यान में राखी आपणे स्वाध्याय 6.3 की शुरुआत करिए। तो यह प्रश्न नंबर पहलो, नीचे आपेल संख्याओं वर्गमूल में एकम नो अंक कयो हशे? तो पहलो छे 9801। तो अहीं संख्या नो एकम नो अंक कयो छे? एक छे। एनो अर्थ के एना वर्गमूल में एकम नो अंक कयो कयो होई सके? तो के एक अथवा तो नौ। एटले अहीं लखीशुं आपणे के वर्गमूल में एकम नो अंक एक अथवा नौ होई सके। એનું કારણ શું? તો એ આપણે અગાઉ શીખી ગયા કે જ્યારે એકનો વર્ગ કરવામાં આવે તો એક ગુણ્યા એક એટલે એક મળે, અને તે જ રીતે નવનો વર્ગ કરીએ તો નવ ગુણ્યા નવ બરાબર નવે નવે 81। આ બંનેમાં જોઈએ તો આપણને એકમનો અંક કયો મળે છે? એક મળે છે। હવે બીજી સંખ્યા છે 99,856, તો છેલ્લો અંક કયો છે? 6। તો 6 હોય તો વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? याद करो तो 4 अथवा तो 6 होई सके। सा माटे तेनु कारण समझिए। तो कारण आवु आवे के 4 नो वर्ग करिए तो 4 गुणिया 4 बराबर 4 चौक 16। जो अहीं एकम नो अंक 6 मळे छे, अने तेज रीते 6 नो वर्ग करिए तो 6 गुणिया 6 तो 6 छंग 36, अने 36 मां पण एकम नो अंक कयो मळे छे? 6 मळे छे। एटले अहीं वर्गमूळ मां एकम नो अंक 4 अथवा तो 6 होई सके। ત્યાર પછી 998,001, અહીં પણ એકમનો અંક એક છે એટલે વર્ગમૂળમાં એકમનો અંક એક અથવા નવ હોઈ શકે। હવે એનું કારણ શું છે? તો કારણ આવું આવશે કે એકનો વર્ગ એટલે કે એક ગુણ્યા એક બરાબર એક એકા એક, અને નવ કઈ રીતે? તો નવનો વર્ગ એટલે નવ ગુણ્યા નવ તો નવે નવે કેટલા થશે? 81। એમાં પણ જુએ એકમનો અંક એક છે। હવે આ સંખ્યા આપણને આપી છે એમાં છેલ્લા બે અંકો 25 છે એટલે કે એકમનો અંક 5 છે। જો એકમનો અંક 5 હોય તો તેવી વર્ગમૂળ ધરાવતી એક જ સંખ્યા છે અને તે પોતે છે 5। તો વર્ગમૂળમાં એકમનો અંક 5 જ હશે। કારણ શું? તો કારણ આવું છે કે 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 તો 5 પચાસ 25। જો અહીં એકમનો અંક કયો મળે છે? 5 મળે છે બરાબર। તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2। કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। તો અહીં પહેલી સંખ્યા 153 છે, એમાં એકમનો અંક કયો છે? 3 છે। તો લખાશે અહીં એકમ નો અંક 3 હોવાથી તે પૂર્ણ વર્ગ નથી, કારણ કે આપણને ખ્યાલ છે તે પ્રમાણે જે સંખ્યાના એકમના અંકો 3, 7, 8 કે 2 હોય તો તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોતી નથી। તે જ રીતે અહીં જોઈએ તો અહીં એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ નથી। ચારસો આઠમાં એકમનો અંક જોઈએ તો એકમનો અંક કયો છે? 8, એટલે લખાશે કે એકમનો અંક 8 હોવાથી તે પૂર્ણ વર્ગ નથી। ત્યાર પછી 441માં એકમનો અંક કયો છે? 1 છે, તો લખાશે કે એકમનો અંક 1 હોવાથી તે પૂર્ણ વર્ગ હોઈ શકે। હવે આ 441 કોનો વર્ગ છે? તો આપણને ખ્યાલ છે 21નો, એટલે 441નું જો વર્ગમૂળ શોધીએ તો કેટલું મળે? 21 મળે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો। ચાલો પહેલા 100 આપ્યો, આપણે ક્રમિક એકી સંખ્યાઓની બાદબાકી કરીશું બરાબર। તો પહેલા તબક્કામાં લખાશે 100 ઓછા 1
बराबर आपने मैसे 99, त्यार पछी 99 माइनस 3 तो बाद करता 96 मैसे। 96 में आप के बाद करूँ तो कि 5, तो 96 में 5 बाद करिए तो आपने 91 मे। त्यार पछी 91 में क्रमशः 7 बाद करूँ तो आपने मैसे 84। त्यार पछी 84 में जो आप 9 बाद करिए तो 75 मळशे। हवे 75 माथी आपणे 11 बाद करीशुं तो आपणने 64 मळशे। 64 माथी 13 बाद करिए तो आपणने मळशे 51। 51 माथी हवे बाद करवा पड़शे आपणे 15, तो 15 जो बाद करीशुं तो आपणने 36 मळशे। 36 माथी हवे 17 बाद करीशुं तो आपणने मळशे 19, अने 19 माथी जो 19 बाद करवामां आवे तो 0 मळे। एटले अहीं आपणे जोईए तो कुल केटला तबक्कामां 1 2 3 4 5 6 7 8 9 અને 10, तो 10 तबक्कामां आपणने 0 मळे छे। माटे आपणे अहीं कही शकीए કે 100નું જે વર્ગમૂળ છે તો કઈ રીતે મળે છે, તો એ 10નો વર્ગ થશે અને વર્ગ અને વર્ગમૂળ ભેગા થશે તો નીકળી જશે, એટલે જવાબ મળશે આપણને 10। એટલે 100નું વર્ગમૂળ કેટલું મળે છે? 10 મળે છે। તે જ રીતે 169 છે બરાબર, તો તેને પણ આપણે જોઈએ એ જ રીતે। તો 169 માઇનસ 1 કરીશું તો આપણને 168 મળે છે। આ 168માંથી જો આપણે 3 બાદ કરીએ હવે તો 165 મળશે। 165માંથી હવે બાદ કરીશું આપણે 5, એના પછીની ક્રમિક સંખ્યા, તો 165 માઇનસ 5 તો આપણને જવાબ મળશે 160। હવે 160માંથી આપણે બાદબાકી કોની કરવી પડશે? 7ની, તો આપણને મળશે 153। ત્યાર પછી 153માંથી આપણે બાદ કરીશું 9, તો 144 મળશે આપણને। હવે તે જ રીતે 144માંથી 11 બાદ કરતા 133 મળશે। 133માંથી 13 બાદ કરીએ તો 120 મળશે। 120માંથી 15 બાદ કરીએ તો 115 મળે। 115માંથી 17 બાદ કરતા 98 મળે। 98માંથી 19 બાદ કરીએ તો 79 મળે। 79માંથી 21 બાદ કરતા 58 મળશે। 58માંથી 23 જો બાદ કરીએ તો 25 મળે, અને 25માંથી 25 બાદ કરતા આપણને કેટલા મળશે? 0 મળશે। અહીં જોઈએ તો પ્રક્રિયા જે છે એ કુલ 13 તબક્કાઓમાં વહેંચાયેલી છે, એનો અર્થ કે 169 જે છે એ 13નો વર્ગ છે, અને 13નો વર્ગમૂળ જો એટલે 169નું વર્ગમૂળ શોધવું હોય તો અહીં આપણે આ રીતે લખી શકીએ 13નો વર્ગ, અહીં વર્ગ વર્ગમૂળ ભેગા થશે તો નીકળી જશે, એટલે આપણને જવાબ મળશે 13। તો આ થયું 169નું વર્ગમૂળ કેટલું? 13 મળે છે। તો આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે નવી સમજ માટે આપણે આગલા વિડીયોમાં ફરીથી મળીશું।